गुड मॉर्निंग वाली दीकरीओ, लास्ट सेशन में आपणे कंटीन्युअस फ्यूचर टेन्स चालू भविष्यकाळ शीख्या। एनी पहेला आपणे पास्ट कंटीन्युअस टेन्स एटले चालू भूतकाळ अने सौथी प्रथम आपणे प्रेजेंट कंटीन्युअस टेन्स एटले चालू वर्तमानकाळ शीख्या। टूंकमां त्रणेय काळना चालू भूत अने भविष्य त्रणेय काळना આપણે ચાલુ કાળ શીખ્યા, વર્તમાન ભૂત અને ભવિષ્ય ત્રણેય કાળના ચાલુ કાળ શીખ્યા। હવે એને લગતા પેરેગ્રાફ્સ છે દીકરીઓ, એ હું આજના સેશનમાં તમને સમજાવીશ। બરાબર ધ્યાન આપજો, ખૂબ અગત્યનું છે। ટ્વેલ્થ સુધી તમારે આ આવશે એટલે અત્યારે એનો બેઝ પાયો તમે બરાબર તૈયાર કરેલો હશે તો આગળ વાંધો આવશે નહીં। એટલે ખાસ મોસ્ટ આઈએમપી છે, બરાબર ધ્યાન આપી અને સમજજો। સૌથી પહેલો પેરેગ્રાફ છે, ફાધર રીડ્સ ધ ન્યૂઝપેપર, પિતા છાપું વાંચે છે। હવે દીકરીઓ, ક્રિયાપદને છેડે એસ કે ઈએસ પ્રત્યય, એટલે આ સાદો વર્તમાનકાળ છે। મધર કુક્સ, મમ્મી રસોઈ બનાવે છે। ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન, ચિલ્ડ્રન બાળકો બહુવચન છે એટલે મૂળ રૂપ આવ્યું ક્રિયાપદનું, વર્તમાનકાળમાં જ છે આ પેરેગ્રાફ। બાળકો બગીચામાં રમે છે। રામજી વોટર્સ ધ પ્લાન્ટ્સ, રામજી એ ગાર્ડનર છે, તો કે રામજી છે એ છોડવાઓને પાણી પીવડાવે છે। ચેન્જ ઇન ટુ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, આ ચાલુ વર્તમાનકાળમાં આ ફકરો ચેન્જ કરો। હવે સાદો વર્તમાનકાળ છે દીકરીઓ, એમાંથી ચાલુ વર્તમાનકાળમાં ચેન્જ કરવાનો છે, બરાબર છે? તો સૌથી પહેલાં જે પેરેગ્રાફ આપેલો હોય ને એ બરાબર ધ્યાન રાખવાનું કે કયા કાળમાં છે, તો આપણે પહેલું સેન્ટેન્સ રીડ કરીને જ આપણે સમજી લીધું કે સાદો વર્તમાનકાળ છે, એમાંથી ચાલુ વર્તમાનકાળમાં ફેરવવાનું છે। તો તમને જે અગાઉના સેશનમાં કરાવેલું છે યાદ કરો દીકરીઓ, ચાલુ વર્તમાનકાળ એટલે એમ ઇઝ આર અને ક્રિયાપદને આઈએનજી। તો ફાધર ઇઝ રીડિંગ એ ન્યૂઝપેપર, મધર ઇઝ કુકિંગ, ધ ચિલ્ડ્રન બહુવચન છે એટલે આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, રામજી ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ, ક્રિયાપદને એસ કે ઈએસ કાઢી અને આ એનજી લગાવવાનું, અને કર્તા છે જે સર્વનામ છે એના એકવચનને બહુવચન પ્રમાણે એમ ઇઝ આરમાંથી મૂકવાનું, આઈ હોય તો એમ આવે, હિશી ઈટ હોય તો ઇઝ આવે ને બાકી બધે આર આવે, તો એ રીતે મૂકવાનું થશે। કેવલ ઇઝ સ્વિમિંગ, હિઝ ફ્રેન્ડ્સ આર પ્લેઇંગ ક્રિકેટ। હવે જુઓ દીકરીઓ, આપણે જે ચેન્જ કર્યો ચાલુ વર્તમાનકાળ એમાં આ પેરેગ્રાફ છે, કેવલ ઇઝ સ્વિમિંગ, કેવલ સ્નાન કરી રહ્યો છે, હિઝ ફ્રેન્ડ્સ આર પ્લેઇંગ ક્રિકેટ, તેના મિત્રો છે એ ક્રિકેટ રમી રહ્યા છે, આર ધે એન્જોઈંગ, શું તેઓ આનંદ માણી રહ્યા છે, ચાલુ વર્તમાનકાળમાં છે દીકરીઓ પેરેગ્રાફ, યસ ધે આર, હા તેઓ એમ કે આનંદ માણી રહ્યા છે। તો હવે ચેન્જ ઇન ટુ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આ પેરેગ્રાફ છે, એને ચાલુ વર્તમાનકાળમાં છે એમાંથી ચાલુ ભૂતકાળમાં ફેરવવાનો છે, તો એ પણ ખૂબ સરસ રીતે તમને સમજાવેલું છે અગાઉના સેશન્સમાં। એમ અને ઇઝ હોય એનું ભૂતકાળ વોઝ થાય અને આરનું ભૂતકાળ વેર થાય, આઈએનજીવાળું ક્રિયાપદ તો એમના એમ જ રહે, સાવ ઇઝી, થોડું ધ્યાન આપવાની જ જરૂર। કેવલ વોઝ સ્વિમિંગ, હિઝ ફ્રેન્ડ્સ વેર પ્લેઇંગ ક્રિકેટ, વેર ધે એન્જોઈંગ, યસ ધે વેર, સમજાઈ ગયું ને દીકરીઓ? યસ, આપણે થર્ડ પેરેગ્રાફ જોઈએ, ઉમંગ એન્ડ નીતા ગો ટુ ધ માર્કેટ, વર્તમાનકાળમાં છે ઉમંગ અને નીતા બહુવચન આવ્યું, તો વર્તમાનકાળમાં છે દીકરીઓ, ઉમંગ અને નીતા માર્કેટમાં જાય છે, ઉમંગ બાયઝ ચોકલેટ્સ, ઉમંગ ચોકલેટ ખરીદે છે, હિઝ બ્રધર ઇટ્સ એન એપલ, તેનો ભાઈ સફરજન ખાય છે, નીતા ગોઝ ટુ એ ટોય શોપ, નીતા રમકડાની દુકાને જાય છે। ચેન્જ ઇન ટુ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, આ જે પેરેગ્રાફ છે સાદા વર્તમાનકાળનો, એને ચાલુ વર્તમાનકાળમાં ફેરવો, તો ઉમંગ એન્ડ નીતા આર ગોઈંગ ટુ ધ માર્કેટ, બહુવચન એટલે આર અને ક્રિયાપદને આઈએનજી, ચાલુ વર્તમાનકાળમાં કરવાનું છે ચાલુ ક્રિયા, ઉમંગ
is buying chocolates. His brother is eating an apple. Nita is going to a toy shop. બરાબર દીકરીઓ? ઓકે, ફોર્થ પેરેગ્રાફ જોઈએ. ધ ટીચર ઇઝ ટેલિંગ એ સ્ટોરી. આ પેરેગ્રાફ વાંચતા જ ખબર પડી જાય કે ચાલુ વર્તમાન કાળમાં છે. એમ ઇઝ આર અને આઈ એનજી. ધ ચિલ્ડ્રન આર લિસનિંગ ટુ હર. ટીચર છે એક વાર્તા કહી રહ્યા છે, બાળકો તેણીને સાંભળી રહ્યા છે. બટ રોહન ઇઝ ગેટિંગ બોર્ડ. પણ રોહનને કંટાળો આવી રહ્યો છે. હી ઇઝ થિંકિંગ ઓફ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમવાનું વિચારી રહ્યો છે. ચાલુ વર્તમાન કાળમાં છે દીકરીઓ, એમાંથી આપણે આ પેરેગ્રાફને ચાલુ ભૂતકાળમાં કરીશું. ઓકે, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ. ધ ટીચર વોઝ ટેલિંગ એ સ્ટોરી. ધ ચિલ્ડ્રન વેર લિસનિંગ ટુ હર. બટ રોહન વોઝ ગેટિંગ બોર્ડ. ગેટિંગ બોર્ડ એટલે કંટાળો અનુભવવો. હી વોઝ થિંકિંગ ઓફ પ્લેઇંગ ક્રિકેટ. ઓકે, ફિફ્થ પેરેગ્રાફ. મોહન ડ્રોઝ એ પિક્ચર. મોહન ચિત્ર દોરે છે. ચાલુ સાદો વર્તમાન કાળ દીકરીઓ, ક્રિયાપદને છડે એસ કે ઈ એસ, સાદો વર્તમાન કાળ, પહેલા નંબરનો કાળ. નીતા રાઇટ્સ એ લેટર. નીતા પત્ર લખે છે. કિરણ સ્વિમ્સ ઇન ધ પોન્ડ. કિરણ તળાવમાં તરે છે. ધ ચિલ્ડ્રન એન્જોય ધેમસેલ્વ્સ. બાળકો તેઓની રીતે આનંદ માણે છે. ચેન્જ ઇન ટુ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલુ વર્તમાન કાળમાં પેરેગ્રાફ કરો. મોહન ઇઝ ડ્રોઈંગ એ પિક્ચર. નીતા ઇઝ રાઇટિંગ એ લેટર. કિરણ ઇઝ સ્વિમિંગ ઇન ધ પોન્ડ. ધ ચિલ્ડ્રન આર એન્જોઈંગ ધેમસેલ્વ્સ. એમ ઇઝ આર અને ક્રિયાપદને છેડે આઈ એન જી, ચાલુ વર્તમાન કાળ. ઓકે દીકરીઓ, સિક્સ પેરેગ્રાફ. કવિતા રન્સ ફાસ્ટ. કવિતા ઝડપથી દોડે છે. સાદો વર્તમાન કાળ છે. ધ દીપ બટ ડીપ એન્ડ આનંદ વોક સ્લોલી. પણ દીપ અને આનંદ ધીમેથી ચાલે છે. ધ ટીચર શાઉટ્સ એટ ધેમ. ટીચર તેઓની તરફ બૂમો પાડે છે. ધે લાફ. તેઓ હસે છે. ચેન્જ ઇન ટુ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. સાદો વર્તમાન કાળ માં પેરેગ્રાફ છે, એને ચાલુ વર્તમાન કાળમાં આપણે બદલાવવાનો છે. કવિતા ઇઝ રનિંગ ફાસ્ટ બટ દીપ એન્ડ આનંદ આર વોકિંગ સ્લોલી. જો દીકરીઓ, દીપ અને આનંદ બે થઈ ગયા એટલે આર લીધું. આર વોકિંગ સ્લોલી. ધ ટીચર ઇઝ શાઉટિંગ એટ ધેમ. ધે આર લાફિંગ. બરાબર છે. ત્યાર પછીનો સેવન પેરેગ્રાફ. રચના ડ્રોઝ એ રંગોલી. રચના રંગોળી દોરે છે. સાદો વર્તમાન કાળ. શીતલ રાઇટ્સ ઓન ધ બ્લેકબોર્ડ. શીતલ બ્લેકબોર્ડમાં લખે છે. નેહા બ્રિંગ્સ બલૂન્સ. નેહા ફુગાઓ લાવે છે. દેવ એન્ડ કિરણ ડેકોરેટ ધ ક્લાસરૂમ. દેવ અને કિરણ તેમના વર્ગખંડ ડેકોરેટ કરે છે, શણગારે છે. ચેન્જ ઇન ટુ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદા ભૂતકાળમાં આ પેરેગ્રાફ ચેન્જ કરો. તો રચના ડ્રીવ. જો દીકરીઓ, વર્તમાન કાળમાં છે તો સાદા ભૂતકાળમાં ફેરવતા શું કરવાનું? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લેવાનું. તો ડ્રોનું ડ્રીવ થઈ જાય, ડી આર ઈ ડબલ્યુ. રચના ડ્રીવ એ રંગોલી. શીતલ રોટ. રાઇટનું ભૂતકાળ શું થાય? રોટ. આ તમારે ઘરે બેઠા 200 ક્રિયાપદના રૂપો પાકા કરી જ લેવા પડે, ફરજિયાત. વર્તમાન કાળનું મૂળ રૂપ ભૂતકાળ અને પીપીટી ભૂતકૃદંત, કે જે એક્ટિવ પેસિવ વોઇસ આવશે તમારે ભણવામાં, એમાં કામ આવે. તો શીતલ રોટ ઓન ધ બ્લેકબોર્ડ. નેહા બ્રોટ. બ્રિંગનું ભૂતકાળ બ્રોટ થાય, બી આર ઓ યુ જી એચ ટી. નેહા બ્રોટ બલૂન્સ. દેવ એન્ડ કિરણ ડેકોરેટેડ ધ ક્લાસરૂમ. બરાબર છે. ત્યાર પછી દીકરીઓ, આઠમો. મોહન મેડ ટી. સોરી, મધર મેડ ટી. મમ્મીએ ચા બનાવી. હવે જુઓ દીકરીઓ, અત્યારે જ મેં તમને હાલ જે શીખવાડ્યો, સાદો ભૂતકાળના રૂપ લીધા આપણે,
સાદા ભૂતકાળના જ્યાં જ્યાં રૂપ લીધા આપણે આ વર્તમાનકાળના છે એમાંથી મેં ભૂતકાળના શીખવાડ્યા, તો એ અહીંયા આપેલા છે ભૂતકાળના રૂપ, બરાબર છે? ભૂતકાળના રૂપ આપેલા છે અને એમાંથી આપણે શું કરીશું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વર્તમાનકાળ કરીશું, આ પેરેગ્રાફથી ઉલટું એકદમ. ડીડ જતીન લાઈક ટી, જતીનને ચા ભાવી અથવા તો ગમી. ફાધર એન્ડ શીતલ એન્જોયડ એ મૂવી, પિતા અને શીતલે એક પિક્ચરનો આનંદ માણ્યો, પિક્ચર જોયું. ગૌરવ પ્લેઇડ વિથ હિઝ ડોગ, ગૌરવ તેના કૂતરા સાથે રમ્યો. હવે આ પેરેગ્રાફ ભૂતકાળમાં આપેલો છે, સાદા ભૂતકાળનો, એને આપણે સાદા વર્તમાનકાળમાં ચેન્જ કરીશું. મધર મેક્સ ટી, મમ્મી ત્રીજો પુરુષ એક વચન, એટલે મેડનું વર્તમાનકાળ, મેડનું વર્તમાનકાળ મેક થશે, પણ હી સી ઇટ, હી સી અને ઇટ એની સાથે ક્રિયાપદને છેડે એસ કે ઈએસ આવે એટલે આપણે અહીંયા મેક્સ કરીશું. મધર મેક્સ ટી. ડસ જતીન, સહાયકારક ડીડનું વર્તમાનકાળ સહાયકારક ક્રિયાપદ પ્રશ્ન વાક્યમાં ડૂ ફરજિયાત લેવું પડે, પણ જતીન છે એ ત્રીજો પુરુષ એક વચન હીમાં આવે એટલે એની સાથે ડસ, ડૂનું શું થઈ જશે, ઓ છે એટલે ઈએસ લાગીને નિયમ પ્રમાણે ડસ. ડસ જતીન લાઈક ટી. હવે જો દીકરીઓ, અહીંયા મમ્મી ત્રીજો પુરુષ એક વચન હતો તો ક્રિયાપદને છેડે એસ કે ઈએસ લગાવ્યું, તો તમને એમ થશે કે જતીન પણ ત્રીજો પુરુષ એક વચન છે તો કેમ લાઇક્સ ન થયું. લાઇક્સ એટલે ના થયું કે પ્રશ્નાર્થ વાક્યમાં ડૂનું ડસ કર્યું પછી મુખ્ય ક્રિયાપદ મૂળ રૂપમાં આવે. ડસ જતીન લાઈક ટી. ફાધર એન્ડ શીતલ એન્જોય એ મૂવી, ફાધર એન્ડ શીતલ બહુવચન થઈ ગયું એટલે ક્રિયાપદ મૂળ રૂપ આવશે એટલે એન્જોય જ આવશે, ઈડી નીકળી જશે. એન્જોય એ મૂવી. ગૌરવ પ્લેઝ વિથ હિઝ ડોગ. તો દીકરીઓ, આઠે આઠ પેરેગ્રાફ ખૂબ અગત્યના છે. ત્રણ વખત આ વિડીયો જોજો અને બધા જ પેરેગ્રાફ ફેર બુકમાં લખવાના છે. ગ્રામરનો થર્ડ યુનિટ છે એમાં 21 નંબરના પેજ ઉપર આપેલા છે, એ આઠે આઠ પેરેગ્રાફ તમારે ચેન્જ કરી અને ફેર બુકમાં લખવાના રહેશે. ઓકે, થેન્ક યુ દીકરીઓ.